विद्यार्थी मित्रों, मुद्रालेख डिजिटल एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। धोरण 11 विषय गुजराती पाठ 10 जीव जेनो भाग 3 आपणे विगते जोईशुं। तू लाल चोल डोला काढे ने गाल पर गाल दे छे ते माल पर थी नीचे उतरनी बतावी दऊं। एके कह्यू, साला तारू मो उजलू छे पण कड़म तो काला छे, धोला मां धूल पड़ी तारा। बीजाए ऊपर थी जवाब दीधो, आ बन्ने योद्धाओए एक मते अड़कारनो बहिष्कार करेलो जोई मने नवाई लागी। ते पछी भरूचमां लगभग बधा ज माणसोने मैं रणे स्थाने ल वापरता सांभळ्या हता। सूरत, वडोदरा, अमदावाद बधे स्थळे अर बोलाई छे ते भरूचमां केम बोलातो नथी, ए उच्चारण शास्त्रनो विषय કોયડો છે। મને લાગે છે કે 12 પોથીમાં નળનું ચિત્ર આપીને તે પરથી અરકાર શીખવવામાં આવે છે ને ભરૂચમાં નળ નથી, તેથી કદાચ ભરૂચવાસીઓને નળની સાથે અળનો પણ બહિષ્કાર કર્યો હશે, પણ એ સાથે આપણને જાજી નિસ્બત નથી। અરકારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીઓની છે એમ તરત જણાય આવે છે। તે જ રીતે હાવકાનું હેર હાક માંગનારી સુરતી જીભને સકડું ખોડીએ છીએ ને રાબુ પીએ છીએ એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે। ભરૂચના બે વ્યક્તિઓ જે લડતા હતા, ઝઘડતા હતા, એ લેખકે જોયું અને એ આપણી સામે સરસ મજાનો પ્રસંગ મૂકેલો છે। તું લાલ ચોલ ડોલા કાઢીને ગાલ પર ગાલ દે છે તે માલ પરથી નીચે ઉતર, શું કીધું કે તું લાલ ચોલ ડોલા કાઢીને, એટલે કે લાલ આંખો વડે ડોળા કાઢીને, એટલે કે આંખો ફાડીને, ગાલ પર ગાલ, ગાલ એટલે અપશબ્દ જેને આપણે ગાર કહીએ છીએ, તું ગાર પર ગાર દઈ રહ્યો છે તે માલ પરથી નીચે ઉતર, માલ એટલે મારો, પહેલા માર કે બીજો માળ આપણે કહીએ એમ માર ઉપરથી નીચે ઉતર એમ પેલો કહે છે। બતાવી દઉં, એકે એવું કહ્યું તો બીજો સામે બોલે છે, સાલા તારું મોં ઉજલું છે પણ કળમ તો કાલા છે, ધોલામાં ધૂલ પડી તારા। શું કહે છે કે તારું મોં ઉજળું છે, તું દેખાવે ઉજરો છે પણ તારું કામ કાળું છે, એટલે તારા ધોરામાં ધૂળ પડી છે। બીજાએ ઉપરથી જવાબ દીધો અને બંને યોદ્ધાઓએ એકમતે રકારનો બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગી। અને બંને જે ઝઘડતા હતા તેમણે જે અરકાર છે એ અરકારનો બહિષ્કાર કર્યો છે એવું એમને લાગ્યું। અહીંયા લેખક જે કહેવા માંગે છે કે આ રીતે માણસ કયા પ્રદેશનો છે, ક્યાંનો છે એની આપણને ખબર પડી જાય છે એની બોલી ઉપરથી। તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં અરોને સ્થાને લ વાપરતા સાંભળ્યા છે। પછીના સમયમાં લેખકે જોયું તો બધી જ જગ્યાએ ભરૂચની અંદર અરોની સ્થાને બધા લ વાપરતા હતા। સુરત, વડોદરા, અમદાવાદ બધે સ્થળે અળ બોલાય છે તે ભરૂચમાં કેમ બોલાતો નથી, એ ઉચ્ચારણ શાસ્ત્રનો વિષયનો કોયડો છે, કોયડો છે। શું વિચાર્યું કે સુરત, વડોદરા, અમદાવાદ બધે સ્થળે અળ બોલાય છે તે ભરૂચમાં કેમ નથી બોલાતો, અને એ ભરૂચમાં નથી બોલાતો એ ઉચ્ચારણ શાસ્ત્રનો વિષય છે એમનો પ્રશ્ન છે, અને એનું ખંડન કરતા અથવા તો એને સમજાવતા કહે છે લેખક, પોતાનો મત આપે છે કે મને એવું લાગે છે કે 12 પોથીમાં નરનું ચિત્ર આપી તે પરથી અળકાર શીખવવામાં આવે છે।
બાર પોઠિયાની અંદર નરનું ચિત્ર આપે છે અને અરસ શીખવવામાં આવે છે. પણ ભરૂચમાં નર નથી, તેથી કદાચ ભરૂચવાસીઓને નરની સાથે અળનો પણ બહિષ્કાર કર્યો હશે. ભરૂચની અંદર તે સમયની વાત છે, જ્યોતિન્દ્ર દવેએ આ પાઠ લખ્યો તે સમયની વાત છે, તો કે ત્યારે ભરૂચમાં નર ન હોય, બધા નદી કિનારેથી કે કૂવામાંથી કેવી રીતે પાણી લાવતા હશે. એટલે ભરૂચવાસીઓએ નળની સાથે અળનો પણ બહિષ્કાર કરીને એમને ભાષામાંથી બહાર કાઢી નાખ્યા. અરકારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીની છે એમ તમે તરત જણાય આવે છે, અને એટલે જ આપણને અરકારનો બહિષ્કાર કરનારી જે જીભ છે એ જીભ ભરૂચવાસીઓની છે એમ આપણને જણાય આવે છે, અને એ ભરૂચનો જ વ્યક્તિ છે એમ આપણને લાગે છે. તે જ રીતે હાવકાનું હેર હવાકાનું હેર હાક માંગનારી સુરતી જીભને સરકું ખોડીએ છીએ ને રાબુ પીએ છીએ એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતપોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે. આમ જે હાવકાનું હેરહાક હવાકાનું, હવાકા એટલે સવા રૂપિયોનું હેરહાક, હેર એટલે 500 ગ્રામ, હાક એટલે શાકભાજી, જે માંગનારી સુરતી જે જીભ છે ને બીજી બાજુ સડકું ખોડીએ છીએ ને રાબુ પીએ છીએ, સડકું એટલે સડક ખોડીએ છીએ અને રાબ પીએ છીએ એવું કહેનારી જે કાઠિયાવાડી જે જીભ છે એ પોતપોતાનું જે નિવાસસ્થાન છે એ પોતપોતાના નિવાસસ્થાનની ખબર આપણને આપી દે છે. જીભની કુતૂહલ પ્રિયતાને સિદ્રાન્વેષણ પણ અદ્ભુત છે. દાંતના ખૂણે ખૂણામાં એ ફરી વળે છે. એક ઝીણી સરખી કરચ દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ બેઠી હોય તો તેને શોધી કાઢે ત્યારે જે જંપે છે, એ વિષયમાં પણ એ અબળા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ છે. મોંમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જ જવાની. કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ઘા રૂજાવવાની શક્તિ છે ને તેથી શરીર પર પડેલા ઘાને જીભ વડે ચાટ ચાટ કરે છે, પણ ઉત્ક્રાંતિ ક્રમમાં આગળ વધતા મનુષ્યની જીભમાંથી ઘા રૂજાવવાની શક્તિ જતી રહી ને તેને સ્થાને ઘા પાડવાની ને પડેલા ઘા ચાટી ચાટી વિશાળને ઊંડા બનાવવાની શક્તિ આવી. જીભની કુતૂહલ પ્રિયતાને સિદ્રાન્વેષી પણ અદ્ભુત છે. જીભનું જે કુતૂહલ છે એ એકને એક જગ્યાએ કંઈક એને લાગ્યું હોય તો એ ત્યાં વારંવાર જાય, અને છિદ્રાન્વેષણ એટલે કે જે છિદ્રોવાળું જે છે એ પારખવાનું કામ એનું અદ્ભુત છે. દાંતના ખૂણે ખૂણામાં એ ફરી વળે છે, કોઈ પણ ખૂણો એ બાકી મૂકતી નથી. એક ઝીણી સરખી કરત દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ બેઠી હોય તો તેને શોધી કાઢે ત્યારે તે જંપે. કોઈ પણ છિદ્રની અંદર ક્યાંક પણ એક ફરજ દાંતના ખૂણામાં જઈને ભરાઈને બેઠી હોય તો પણ એને એ શોધી નાખે છે. અને એ વિષયમાં પણ એ અબળા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે છે. એ આ બાબતમાં પણ એ સ્ત્રીઓની સાથે હરીફાઈમાં ઉતરી શકે છે. મોંમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જવાની જ. તમારા મોઢામાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો તમારી જીભ વારંવાર ત્યાં જવાની. કેમ કે કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ઘા રૂજવવાની શક્તિ છે ને તેથી શરીર પર પડેલા ઘાને જીભ વધે ચાટ ચાટ કરે છે. એટલા માટે ત્યાં જવાની કે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને જીભની અંદર એવી શક્તિ રહેલી છે કે એના ઘા ઉપર એ વારંવાર એની જીભ ફેરવે છે અને એ જીભ ફેરવવાથી એ ઘા રૂજાઈ જાય છે. એવી રૂઝાવવાની શક્તિ પ્રાણીઓમાં છે, તેથી એ વારે વારે એ પોતાની ઉપર પડેલા જે ઘા છે એ ઘાને ચાટ્યા કરે છે.
પણ ઉત્ક્રાંતિ ક્રમમાં આગળ વધતા મનુષ્યની જીભમાંથી ગ્રહ રૂજવવાની શક્તિ જતી રહી, પણ ઉત્ક્રાંતિ ક્રમ પ્રમાણે મનુષ્યની જીભમાં પણ એ શક્તિ હતી, પણ ઉત્ક્રાંતિ ક્રમને કારણે મનુષ્યમાંથી એ શક્તિ જતી રહી. પણ હવે તેને સ્થાને ઘા પાડવાની ને પડેલા ઘા ચાટી ચાટીને વિસારને ઊંડા બનાવવાની શક્તિ આવી ગઈ. હવે નવી પરિસ્થિતિ એ આવી કે એની જીભ હવે ઘા પાડવાનું કામ કરે છે અને એ પડેલા ઘાને એ ચાટી ચાટીને વધારે મોટા કરે છે, પણ ઘા રૂજવવાનું કામ કરતી નથી. બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એની જીભને લીધે જ છે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનારને જ ખબર પડે. બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું જે શ્રેષ્ઠત્વ છે એ જીભને લીધે છે. શ્રેષ્ઠ તત્વ કે વિશિષ્ટતા જે છે એનામાં રહેલી એની જીભને કારણે છે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ વધારે બળવાન છે. અન્ય પ્રાણીઓ છે એના કરતાં મનુષ્યનું જે મગજ છે એ વધારે પડતું બળવાન છે. એનામાં બુદ્ધિ પણ વધારે છે, માણસમાં બુદ્ધિ પણ વધારે છે. એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનારને એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનારને કોઈથી પણ મનાય એવી નથી. એ વાત તમે મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર જે છે એનાથી કોઈથી પણ ન મનાય એવી એ નથી. મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી, હાથની બાબતમાં ગોરીલો, નાકની બાબતમાં કૂતરો, પેટની બાબતમાં વરુ ને પગની બાબતમાં ગધેડો બળવાન હોય છે એ જાણીતું છે. મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી વધારે બળવાન છે, હાથની બાબતમાં ગોરીલાનો હાથ પડે એટલે પૂરું, નાકની બાબતમાં કૂતરો ગમે તેવી બાબત હોય એ સૂંઘી લેશે, પેટની બાબતમાં વરુ અને પેટની બાબતમાં જે કંઈ હોય વરુ પચાવી લે છે, અને પગની બાબતમાં ઘટેડાનો પગ ખૂબ મજબૂત હોય છે એ જાણીતું છે. તેમજ બીજા જાનવરોની માફક એને શિંગડાને પૂંછડી પણ હોતા નથી, અને બીજા જાનવરોની રીતે મનુષ્યને શિંગડા પણ આવતા નથી અને પૂંછડી પણ આવતી નથી. એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતાં જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. એ ઉપરથી સમજાય છે કે મનુષ્ય કરતાં જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ કરતાં તે વધારે નસીબદાર છે. માણસ જીભની બાબતમાં વધારે નસીબદાર છે, કારણ કે માણસની જીભ વધારે બળવાન છે. બિલાડીની આંખ, ગોરિલાનો હાથ, કૂતરાનું નાક, ઘટેડાના પગ અને વરુનું પેટ, જ્યારે મનુષ્યની જીભ વધારે બળવાન છે એમ કહેવા માંગે છે. મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિકાસમાં થયો છે. કીડી મકોડા વાંદા આદિને જીભ હોતી જ નથી. મનુષ્યનો વિકાસ ખરેખર જીભને આભારી છે. અને આ જે જીવજંતુઓ છે કીડી મકોડા વાંદા વગેરેને તો જીભ જ હોતી નથી, સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી. આ જે છે એનાથી સુખ દુઃખના ધ્વનિઓ એટલે કે અવાજો પણ તે કાઢી શકતા નથી. બિલાડા કૂતરા આદિ પશુઓને જીભ હોય છે, પણ તે માત્ર અમુક પ્રકારના ધ્વનિઓ કાઢી શકે છે. બિલાડા કૂતરા વગેરે જે પ્રાણીઓ છે એને જીભ હોય છે, પણ તે બોલી શકતા નથી, એ અમુક પ્રકારના ધ્વનિઓ જ કાઢી શકે છે. પશુ પંખીઓ તેમ કરી શકતા નથી, માટે જ મનુષ્ય પશુ પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે. પશુ પંખીઓ એવું કરી શકતા નથી અને એટલે જ તેઓ મનુષ્ય કરતાં શ્રેષ્ઠ કહી શકાય છે.
એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરા, ગધ્ધો, સુવર, હેવાન વગેરે કહી શકે છે. જાનવરો એકબીજાને માણસ, આદમી, ઇન્સાન વગેરે કહીને ગાળ દઈ શકતા નથી, એટલે એ માણસ કરતાં ઉતરતા દરજ્જાના ગણાય છે. જાનવરોનું ઉદાહરણ આપીને માણસ પોતાનો જીભનો ઉપયોગ કરીને એ બીજા માણસને કૂતરો, ગધેડો કે સુવર કહીને એને કહી શકે છે. પણ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ આ રીતે કોઈને ગાળ દઈ શકતા નથી. એ પ્રાણીઓ મનુષ્યને ઇન્સાન વગેરે શબ્દોથી એ બિરદાવી શકતો નથી. એટલે એ માણસ કરતાં ઉતરતા દરજ્જાના ગણાય છે. એટલે આ જે પ્રાણીઓ છે એ માણસ કરતાં ઉતરતા દરજ્જાના ગણાય છે. મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે જીભ વડે, અને મનુષ્ય પોતાની જાતને જે શ્રેષ્ઠ કહી શકે છે એ આમને એમ કહી શકતો નથી, એ એની જીભને લીધે કહી શકે છે. બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી, એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે. બીજું કોઈ પ્રાણી પોતાની જાતને શ્રેષ્ઠ કહી શકતું નથી, અને એ શ્રેષ્ઠ કહી શકતું નથી એ વસ્તુ જે બતાવે છે કે એ મનુષ્ય જે શ્રેષ્ઠ છે એ શ્રેષ્ઠ છે એ એની જીભને લીધે જ છે. સમયને સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રીના જેટલી જ છે. પિતાના ઘરમાં વાતાવરણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોધા નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય છે. જાણે એ જ વાતાવરણમાં નાનપણથી ઉછરી હોય તેમ વર્તવા માંડે છે. તે જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતા તરત એને અનુકૂળ થઈ જાય છે. સુધારકો પર તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતાં તરત જ સુધારકની પ્રશંસા કરવા માંડી પડે છે. ઘરને ખૂણે ઉપડી અમલદારની સખત ઝાટકણી કાઢતી જીભ એ અમલદારના સાનિધ્યમાં એના ગુણગાન ગાવા માંડી પડે છે. સમયને સંજોગો અનુકૂળ જોઈને જીભની શક્તિ પણ સ્ત્રીના જેટલી જ હોય છે. પિતાના ઘરની અંદર વાતાવરણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોધા નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય છે. પિતાના ઘરેથી જે નવા વાતાવરણમાં નવી પરણીને જ્યાં પોતે જાય છે ત્યાં નવા વાતાવરણની અંદર એક અલગ પ્રકારનું જ વાતાવરણ તે સ્વીકારી લે છે, અને નવી જે પરિસ્થિતિ છે એને અનુકૂળ થઈ જાય છે. જાણે એ જ વાતાવરણમાં નાનપણથી તે ઉછરી હોય તેમ વર્તવા માંડે છે, અને એ નાનપણથી જાણે એ જ વાતાવરણમાં ઉછરેલી હોય એવી રીતે એ વર્તન કરવા માંડે છે. તે જ પ્રમાણે આપણી જે જીભ છે એ પણ સમય અને સંજોગો પ્રમાણે તરત જ બદલાઈ જાય છે. એ સમય અને સંજોગોને અનુકૂળ થઈ જાય છે. સુધારકો પર તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતાં તરત જ સુધારકની પ્રશંસા કરવા માંડી પડે છે. જે સુધારકો છે એ સુધારકોની ઉપર ઘસાટું બોલવાવાળી જીભ જ્યારે જો સંજોગો બદલાઈ જાય તો એ સુધારકોની તે પ્રશંસા પણ કરવા માંડે છે. ઘરને ખૂણે ઉપડી અધિકારીઓની જે ઝાટકણી કરતી જીભ જ્યારે એ ઉપડી અધિકારી કે અમલદારની સાથે હોય ત્યારે એ જીભ એ અમલદારના ગુણગાન ગાવા માંડી પડે છે. એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક વાંકસર તમાચો માર્યો. છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો. ઉદાહરણ આપે છે કે જીભ કઈ રીતે પરિવર્તન પામે છે. એક નાનકડો છોકરો એક ગાડીવાળાએ એક નાનકડા છોકરાને વાંકસર તમાચો માર્યો, અને તમાચો માર્યો એટલે છોકરો રડતો રડતો એના પિતા પાસે ગયો. એનો પિતા ઉશ્કેરાઈ ગયો, કોણે માર્યો મારા છોકરાને, એની છાલ ઉખેડી નાખું, જોઉં તો ખરો મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી, એમ બોલતો બોલતો છોકરાને લઈને આગળ આવ્યો.
છોકરાએ ગાડીવાળાને બતાવીને કહ્યું, આણે માર્યો. 6 ફૂટ ઊંચા અને 200 રટલ વજનવાળા ગાડીવાળાએ આગળ આવી, હા મેં માર્યો, શું છે કહીને બાંઈ ચડાવવા માંડી. છોકરાના પિતાની જીભે બદલાયેલો રંગ જોઈ કહ્યું, બહુ સારું કર્યું, એ તો એ જ લાગનો છે, એક જ તમાચો શું કામ માર્યો, મારવાતા ને બે ચાર, મારા દેખતા મારો બીજી એક થાપડ. આ જ પ્રમાણે બધાની જીભમાં સમયને અનુકૂળ થઈ જવાની શક્તિ રહેલી છે, જેનામાં એ શક્તિ જેટલી વધારે વિકસિત તેટલો એ વધારે પ્રતિષ્ઠા સંપન્ન સમજૂને સાણો ગણાય. સરસ ઉદાહરણ આપેલું છે કે પોતાના બાળકને વાંકસર માર્યો અને એને કારણે પેલો માણસ કોઈપણ પ્રકારની પૂછા કર્યા વગર એ મારા છોકરાને કોણે માર્યો છે એમ કહીને એની છાલ ઉખેડી નાખવું ને આમ કરી નાખવું ને એવું કરતો એ ઉશ્કેરાઈને જાય છે. એ ઉશ્કેરાઈને જાય છે એ પેલા ગાડીવાળા પાસે જતો રહે છે, મારા છોકરાને મારવાની હિંમત જ કેમ કરી. જ્યારે છોકરાએ ગાડીવાળાને બતાવ્યું અને એ ગાડીવાળો સરસ મજાનો 6 ફૂટ અને સરસ મજાનો વજનવાળો એ આગળ આવીને કહેવા લાગ્યો કે હા મેં માર્યો, એ પેલા છોકરાના પિતા કરતાં વધારે શક્તિશાળી લાગ્યો. એટલે પેલા જે પિતા હતો એની જીભે તરત જ રંગ બદલી નાખ્યો અને કહી દીધું કે બહુ સારું કર્યું, એ જ લાગનો છે, એક જ તમાચો શું કામ માર્યો, બે ચાર વધારે મારવા જોઈએ ને, મારા દેખતા મારો બીજું એક થાપડ. આ પ્રમાણે જો બધાની જ જીભ સમય સૂચકતાની શક્તિ રહેલી છે, જેનામાં એ શક્તિ જેટલી વધારે તેટલી તે વધારે પ્રતિભા સંપન્ન માણસ ગણાય, સમજુ માણસ ગણાય અને સાણો માણસ ગણાય. જો પરિસ્થિતિને અનુકૂળ જો જીભ પોતાની અકળાઈ રાખી રાખે, એ પરિવર્તન ન પામે તો એ હાડકા તોડાવી નાખે. કામિની પીઠે જીભના જાદુને કામણ પણ અનેરા છે, એ મોહિનીના મોહનાસ્ત્ર ભારે અસરકારક છે. નયનબાણ કરતાં પણ જીહવાબાણ વધારે કાટિલ નીવડે છે. ઘણીવાર અમુક ઓળખીતા પુરુષ પર કોઈ સ્ત્રી ફિદા થઈ જવાનું જાણીએ છીએ ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે, એવું એના માટે શું છે, નથી રંગ, નથી રૂપ, નથી મર્દાનગી, નથી પૈસા, નથી પ્રતિષ્ઠા, એવું તે એ સ્ત્રીએ એનામાં શું જોયું એમ સામાન્ય રીતે બધાને લાગે છે. પણ તન મન કે ધનના વૈભવ વડે નહીં, એણે તો જીભના જાદુથી એ સ્ત્રીનું મન હળી લીધું હોય છે, એ આપણે જાણતા હોતા નથી. કામિની પેઠે, કામિની એટલે સ્ત્રીની જેમ જીભના જાદુને પણ કામણ અનેરા હોય છે, જીભને પણ ખૂબ કામણ કરવા ગમતા હોય છે અને એના કામણ પણ ઘણા બધા છે. એ મોહિનીના મોહનાસ્ત્ર ભારે અસરકારક છે. એ જીભ જે મોહિની છે એની પાસે જે મોહનાસ્ત્ર છે એ બહુ અસરકારક છે. નયન બાણ કરતાં પણ જીહવા બાણ વધારે કાટિલ નીવડે છે. આંખોના જેને બાણ વાગે છે એના કરતાં પણ જીભના બાણ વધારે કાટિલ નીવડે છે. ઘણીવાર અમુક ઓળખીતા પુરુષ પર કોઈ સ્ત્રી ફિદા થઈ જવાનું જાણીએ છીએ ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે. કોઈ ઓળખીતો માણસ હોય ને એના ઉપર સરસ મજાની સ્ત્રી કોઈ એના ઉપર ફિદા થઈ જાય ત્યારે આપણને આશ્ચર્ય થાય, અને ત્યારે આશ્ચર્ય થાય ત્યારે આપણને પ્રશ્ન થાય કે એનામાં તો એવું શું છે, એનામાં નથી રંગ, નથી રૂપ, નથી મર્દાનગી, નથી પૈસા કે એની એવી કોઈ પ્રતિષ્ઠા પણ નથી, એવું તે સ્ત્રીએ એનામાં શું જોયું કે જેથી કરીને એના પડે મોહી પડી, એમ સામાન્ય રીતે આપણને બધાને એવું લાગે છે. પણ તન મન કે ધનના વૈભવ વડે નહીં, પણ એણે તો જીભના જાદુથી એ સ્ત્રી ઉપર મોહિની નાખી છે અને એનું મન હળી લીધું છે. એ આપણી જાણમાં હોતું નથી.
અભિમન્યુ પર નયનોના જાદુ અજમાવી ચૂકેલી ઉત્તરાને જીભના જાદુ અજમાવવાનો વધારે અવસર મળ્યો હોત તો એ વીર પુરુષ બની રણસંગ્રામમાં જઈ સ્વર્ગવાસી બનવાને બદલે ધીર પુરુષ બની નમૂનેદાર ગૃહસ્થ આશ્રમી થયો હોત. ઈશ્વર પણ જીભને વશ થાય છે. અભિમન્યુનું ઉદાહરણ આપ્યું છે કે જો અભિમન્યુની ઉપર નયનનો જાદુ અજમાવી ચૂકેલી ઉત્તરા, નયનથી પોતાનો બનાવી ચૂકેલી જો ઉત્તરા ને સાથે અભિમન્યુ અને ઉત્તરાને વધારે સમય સાથે રહેવાનું આવ્યું હોત તો એના જીભના જાદુથી જે અભિમન્યુ યુદ્ધના મેદાનની અંદર શહીદ થયો એ શહીદ ન થતે અને આ ઉત્તરા એના જીભના જાદુથી એનું મન હળી લેતે અને એ વીર પુરુષ જે સમરાંગણમાં જઈને સ્વર્ગવાસી બન્યો હતો એ ધીર ગંભીર પુરુષ બનીને નમૂનેદાર ગૃહસ્થાશ્રમ જીવી ગયો હોત. ઈશ્વર પણ જીભને વશ થાય છે, ભગવાન પણ જીભને વશ થાય છે. માત્ર મનથી નહીં પણ જીભ વડે સ્ત્રોતો ગાય ઈશ્વર પ્રાર્થના કરવી જોઈએ તેનું કારણ પણ આ જ છે. મનથી નહીં પણ જીભ વડે ઉચ્ચારણ કરીને સ્ત્રોતનું ગાન કરવું કે ઈશ્વર પ્રાર્થના કરવી એનું કારણ પણ એ જ છે કે ભગવાન પણ જીભથી જ આપણને વશ થાય છે. શેષનાગની હજાર જીભને લીધે જ જગત ગતિમાન રહી શક્યું છે. શેષનાગની હજારો જે જીભ છે એને લીધે જ આ જગત પણ ગતિમાન રહી શક્યું છે ને એના પર શયન કરવાને લીધે જ ઈશ્વર પણ જાગ્રત રહી શકે છે અને એના પર શયન કરવાને લીધે જ એ શેષનાગની ઉપર શયન કરવાને લીધે જ આ ભગવાન પણ સતત જાગ્રત રહી શકે છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11-12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.